નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે જે આપણે યુટ્યુબ પર આપણા ચારસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કર્યા આશા રાખું છું આવનાર વિડીયો પણ તમને આવી રીતે પસંદ આવશે અને તમે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતીને શેર કરશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયક યોજના કેમ સફળ થઈ તેમજ જ્ઞાન સહાયક યોજના જે હતી એની શરૂઆત ક્યાંથી થઈ હતી બરાબર ને તમે જેમ વિડીયોના ટાઇટલમાં જોયું કે જ્ઞાન સહાયક યોજના જે છે એ ઓગણીસો સત્તાણુંમાંથી શરૂ થઈ ગઈ હતી બરાબર ને તો મિત્રો એ શું હતી એ યોજના શું હતી ઓગણીસો સત્તાણુંમાં અને એ યોજના કેવી રીતે અસફળ થઈ હતી અને જ્ઞાન સહાયક જે છે એ કેમ સફળ થઈ એના પણ આ જે કારણો છે એને આપણે ડિસ્કસ કરવાના છે ઓફિશિયલ પરિપત્ર સાથે બરાબર ને તો ચાલો મિત્રો જોઈએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આ જે પરિપત્ર છે આ પરિપત્રની તારીખ તમે જોઈ શકો છો ત્રીસ ચાર ઓગણીસો ને પરિપત્ર છે આમાં એવું લખ્યું છે ઉપર મિત્રો ટાઇટલમાં રાજ્યમાં પીટીસી પાસ બેરોજગારોની સં સમસ્યા હલ કરવા બાલગૃહ યોજના તો જો મિત્રો આજે બાલગૃહ યોજના જે છે આ સેમ ટુ સેમ જ્ઞાન સહાયક યોજના છે બરાબર જ્ઞાન સહાયક યોજનાને મળતી આવતી યોજના છે તો જો મિત્રો આજે બાલ ગુરુ યોજના જે હતી ત્રીસ ચાર ઓગણીસો સત્તાણુંની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાની વાત કરીએ તો એમાં શું લખ્યું તો જો મિત્રો આપણે જોઈએ રાજ્યમાં મોટા પ્રમાણમાં પીટીસી પાસ બેરોજગારોને નોકરી આપવાનો આપવાની જે સમસ્યા લાંબા સમયથી સરકારને મૂંઝવાતી હતી બરાબર મૂંઝવતી હતી વિધાનસભામાં પ્રશ્નોત્તરી તેમજ ચર્ચા દરમિયાન તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યમાં વીસ હજારથી વધુ પીટીસી પાસ બેરોજગાર હોય તેમને તાત્કાલિક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ આપવામાં અવારંવાર સૂચનાઓ તેમજ રજૂઆતો કરી હતી આ સમસ્યાનું સમાધાન લાવવા રાજ્ય સરકાર છેલ્લા થોડા સમયથી ઘનિષ્ઠ વિચારણા કરી રહી હતી અને ચાલુ વર્ષે પંદર હજાર જેટલા પીટીસી બેરોજગારોને બાલગુરુ યોજના હેઠળ નોકરી આપવાનો સંકલ્પ થયો છે બરાબર એટલે એ સમયની વાત છે બરાબર ઓગણીસો સત્તાણુંની અંદર જ્યારે પીટીસી પાસ બેરોજગારો હતા એમને જે છે મિત્રો બેરોજગારીના કારણે અને નોકરી ન મળતી હતી જેના કારણે છે તો આ જે શિક્ષક સંઘ છે અને તેમાં સરકાર શ્રી દ્વારા તરફથી જે એમને રોજગાર આપવા માટે જે છે આ બાલગુરુ નામનું પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને એની અંદર જે પંદર હજાર જેટલા બાલગુરુ છે એમને લેવામાં આવનાર હતું બરાબર ને અત્યારે જ્ઞાન સહાયક સાથે આની જો સરખામણી કરીએ તો જ્ઞાન સહાયકમાં પણ સેમ એવું જ છે ટેટ પાસ ઘણા બધા બેરોજગારો પડેલા છે એમને રોજગારી આપવા માટે એમને એમના દ્વારા સરકાર શ્રી દ્વારા છતાં જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે એ સમયે પંદર હજાર હતું અત્યારે માધ્યમિક અને પ્રાથમિક વિભાગની અંદર અલગ અલગ તબક્કે છે તો એની જે સંખ્યા છે જુદી જુદી છે બરાબર ને હવે જુઓ મિત્રો હવે આ યોજનામાં શું કીધું હતું આજે બાલગુરુ યોજના હેઠળ પંચાયતો તેમજ નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર જે સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ્યાં શિક્ષકોની જરૂરિયાત હોય ત્યાં બાલગુરુ નિવામાં આવશે બરાબર જ્ઞાન સહાયકમાં પણ સેમ એવું જ હતું કે જ્યાં શિક્ષકની જગ્યા ખાલી છે ત્યાં જ્ઞાન સહાયકને યોજવામાં નીચે તો નિમવામાં આવ્યું એ જ રીતે બાલગુરુને નિમણવાની વાત કરી હતી અને આમાં એક મુખ્ય વાત જોઈએ મિત્રો કે આ નિમણૂક જે તે ગ્રામ્ય નગર પંચાયત અથવા નગરપાલિકા મહાનગરપાલિકા પાંચ વર્ષના બાંધ્યા સમય માટે કરશે તો જો મિત્રો પાંચ વર્ષ યોજના જ્ઞાન સહાયક કુલ પુલ પ્રોજેક્ટ કેટલા વર્ષનો છે જ્ઞાન સહાયક આખો પ્રોજેક્ટ પાંચ વર્ષનો છે જ્યારે આ બાલગુરુ પ્રોજેક્ટ પણ પાંચ વર્ષનો હતો હવે જુઓ મિત્રો આ જે ઠરાવ છે આ ઠરાવની અંદર આપણે મુખ્ય મુખ્ય વાતને જોવાના છે હવે જુઓ આ ત્રીજો જે મુદ્દો છે ત્રીજા મુદ્દામાં શું કીધું છે જે તે ગ્રામ નગર પંચાયત નગરપાલિકા ગુરુને કેટલા બે હજાર રૂપિયા પ્રતિમાસ માનત વેતન આપશે અત્યારે જે આપણે જે વાત કરી જ્ઞાન સહાયક તો એમાં એકવીસ હજાર તે જે ચોવીસ હજારનું વેતન છે માધ્યમિક માટે આપવામાં આવે છે બરાબર ને સેમ એ જ સિસ્ટમ છે જુઓ મિત્રો પછી એમાં એવું કહેવામાં આવ્યું છે ચોથો મુદ્દો કે રાજ્ય સરકાર જિલ્લા પંચાયત જ્યારે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરશે ત્યારે પીટીસી પાસ અને સીપીએ પાસ બાલગુરુને પસંદગીમાં પ્રાથમિકમાં પ્રાથમિકતા આપવામાં આવશે એટલે જુઓ મિત્રો અત્યારે જ્ઞાન સહાયકમાં શું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક યોજનાની અંદર અગિયાર માસનો જે કરાર છે અગિયાર માસમાં જો ભર્યો કાર્ય કરશે ઉમેદવાર તો એને છે પ્રમાણપત્ર આપવામાં આવશે અને સંતોષકારકનું પ્રમાણપત્ર લઈને ફરી એકવાર નાન સહાયકની જે ભરતી થશે એમાં એને અગ્રીમતા આપવામાં આવશે તો ત્યારે પણ જે છે એ બાલગુરુને પસંદગીમાં પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી હતી જુઓ મિત્રો આ પ્રોજેક્ટ સેમ ટુ સેમ છે જરા એ ચેન્જેસ નથી આમાં બરાબર હવે છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો પ્રથમ તબક્કે રાજ્ય સરકાર પંદર હજાર બાલગુરુની નિમણૂંક આપશે બરાબર નિમણૂક આપશે એવું ઠરાવવામાં આવેલો હતું બરાબર તો અત્યારે જ્ઞાન સહાયકમાં પણ એવું જ કરવામાં આવ્યું હતું કે પ્રથમ તબક્કે માધ્યમિક નહોતો બીજો તબક્કે પ્રાથમિક નહોતો એવી રીતે ત્રીજો તબક્કો જે છે હાયર સેકન્ડરીનો આવશે એવું કહેવામાં આવ્યું છે બરાબર ને મિત્રો તો હવે જુઓ મિત્રો આ જે બાલગુરુ પ્રોજેક્ટ જે હતું એ સમયે અસ્તિત્વમાં આવ્યું પરંતુ એમાં જે કયા કારણો આવ્યા એવા કયા સમસ્યા નડી કે જેના કારણે આ પ્રોજેક્ટને માત્ર દોઢ વર્ષની અંદર રદ કરી દેવામાં આવ્યું જ્ઞાન સહાયકમાં પણ આવું થઈ શકે છે ખરું તો જુઓ મિત્રો શું કારણો આવેલા અને મિત્રો હવે આપણે વાત કરવાના છે વિદ્યા સહાયક યોજનાની તો આજે જે ગુરુ યોજના જ્યારે અસ્તિત્વમાં આવ્યું હતું આ યોજનાને તરત દોઢ વર્ષમાં રદ કરી દેવામાં આવ્યો અને તરત વિદ્યા સહાયક યોજના છે એ અમલમાં આવી તો વિદ્યા સહાયક યોજના આવવાનું મુખ્ય કારણ શું હતું તો જુઓ મિત્રો આજે પરિપત્ર તમારી સામે તમને દેખાઈ રહ્યું છે આ જે પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ ક્રમાંક આપણે જોઈ શકીએ અહીંયા પીઆરી દસ છન્નું ત્રીસ પચાસ દસ સત્યાવીસ અઠ્ઠાણું ક એક જે ઠરાવ નંબર છે એનો બરાબર ક્રમાંક એમાં જે મિત્રો એમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં પીટીસી પાસ બેરોજગારીની સમસ્યા હલ કરવા સરકારે વચાણવાળા ઠરાવથી બાલગુરુ યોજના અમલમાં મૂકી હતી અને તે હેઠળ પંદર હજાર બાલગુરુ ભરવાની મંજૂરી આપી હતી આ યોજનાની વહીવટી અમલીકરણ અને બાલગુરુની ભરતી અંગે એક યા બીજા મુદ્દાઓ ઉપર કાનૂની ગૂંચવણો ઊભી થઈ હતી બરાબરને અને બીજી વાત જે છે અપેક્ષિત સંખ્યામાં બાલગુરુની નિમણૂક કરી શકાય નથી તેમજ બીજી બાજુ પ્રાથમિક શાળામાં નિવૃત્તિના કારણે શિક્ષકોની ખાલી જગ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં પણ ત્રેવીસ હજાર જેટલા શિક્ષકો નિવૃત્ત થયા છે મિત્રો અને એ સમયે જે છે દોઢ વર્ષ પછી જે કેટલા ઘણા બધા શિક્ષકો છે તો નિવૃત્તિ પામ્યા હતા એ સમયે પણ રિટાયરમેન્ટ થયા હતા બરાબર ને તો અત્યારે પણ આજે સ્થિતિ જોવા જઈએ તો સરખી જ છે આગામી શૈક્ષણિક સત્રમાં ખાલી જગ્યાઓમાં શાળાઓને પર્યાપ્ત સહાયક મહેકમ પૂરી પાડી શકાય તે હેતુ લક્ષ્યમાં રાખીને બાલગુરુ યોજના આડીની કાનૂની વણોમાંથી માર્ગ કાઢવા સંદર્ભ હેઠળના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલી બાલગુરુ યોજના રદ કરીને વિદ્યા સહાયક યોજના અમલમાં મૂકવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી જુઓ મિત્રો આ જે કારણો હતા કારણો અહીંયા લખવામાં આવ્યા કે જે છે શિક્ષકો નિવૃત્તિયા તેમજ જે છે કોઈક સરકારી કાનૂની અડચણો આવી જેના કારણે છે તો આ યોજના છે તો રદ કરવામાં આવ્યું અને જે જ્ઞાન સહાયક જે વિદ્યા સહાયક યોજના છે સોરી એ વિદ્યા સહાયક યોજના છે તો અમલમાં મૂકવામાં આવી એમાં જે છે મિત્રો જે કારણો છે ચોક્કસ કારણો નથી કીધા બરાબર અને પછી લાસ્ટમાં એવું કીધું છે કે આ પુખ્ત વિચારણાને અંતે ચાલુ વર્ષમાં વીસ હજાર ખાલી જગ્યાઓ વિદ્યા સહાયક યોજના હેઠળ ભરવાનું સરકારે જાહેર રીતમાં નક્કી કર્યું છે જુઓ મિત્રો ઘણો મોટો આંકડો છે બરાબર વીસ હજાર તો મિત્રો એના જે કારણો હતા એ કારણો લગભગ એક બે મહિના પછી જે છે સરકારશ્રીઓ તરફથી બીજો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને આ જે કારણો હતા આ બાલગુરુ પ્રોજેક્ટ રદ થવાના એ કારણો છતાં ડિસ્કસ કર્યા છે એને આપણે છે તો આગળ આવે જોઈએ બરાબર ને મિત્રો તો જુઓ મિત્રો સરકારશ્રીઓ તરફથી જે તારીખ એકત્રીસ આઠ ઓગણીસો અઠ્ઠાણુંની અંદર એક બીજો ઠરાવ બહાર પાડવામાં આવ્યો બરાબર આજે ઠરાવ હતો આ ઠરાવ ક્યાં પહોંચ્યો હતો જો મિત્રો જે બાલગુરુની જે વાત હતી એ ડાયરેક્ટ અદાલતમાં પહોંચી હતી વડી અદાલત બરાબર હાઈકોર્ટની અંદર પહોંચી ગઈ હતી આ વાત જો મિત્રો હવે આજે ઠરાવ હતો એમાં જે કારણો શું હતા જો બાલગુરુ રદ થવાના કારણો શું હતા તો એમાં આપણે જોઈએ તો સરકારે પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ તથા રાજ્ય સરકારી સરકારની નાણાકીય સ્થિતિને ધ્યાને લઈ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે પંદર હજાર બાલગુરુની ભરતી કરવા નિર્ણય લીધો હતો પછી સદરહુ ઠરાવના અમલીકરણમાં વૈધાનિક બાબતો અને સ્થાનિક વ્યવસ્થા તંત્ર જો મિત્રો મુખ્ય કારણ એક કારણ અહીંયાથી સ્ટાર્ટ થયું સ્થાનિક વ્યવસ્થા તંત્ર સામે અસંતોષને કારણે કોર્ટ કેસો ઉપસ્થિત થયા મેન મુખ્ય કારણ જો મિત્રો કોર્ટ કેસ ઉપસ્થિત થયો બરાબર કોર્ટ કેસ કરવામાં આવ્યો ત્યાંના જે સ્થાનિક તંત્ર વ્યવસ્થાના તંત્ર છે એમના દ્વારા પછી એના પરિણામે શું થયું ત્રણ હજાર સાતસો ને ત્રણ હજાર સાતસો ને માત્ર જો મિત્રો પંદર હજાર જેટલી જગ્યા ભરવાના હતા પંદર હજારમાંથી માત્ર ત્રણ હજાર સાતસો તેતાલીસ જેટલા જ ઉમેદવારો જે છે બાલગુરુ પ્રોજેક્ટમાં જોડાયા આ બીજું સૌથી મોટું કારણ ભરતી શક્ય બનેલ અને તે પછી ઉપરોત કામગીરી વહીવટી કોર્ટ કેસોના કારણોસર સ્થગિત કરી પડેલ જો મિત્રો કેમ સ્થગિત કરવામાં આવેલી કોર્ટ કેસો કરવામાં આવ્યા પહેલું કારણ કોર્ટ કેસથીઓ ત્યાંનું જે વહીવટી જે સ્થાનિક જે તંત્ર હતું એ તંત્રને આ યોજના જે મંજૂર નહીં હતી અને ત્રીજું મુખ્ય કારણ જે હતું પંદર હજારની સામે માત્ર ત્રણ હજાર સાતસો ને તેતાલીસ જેટલા ઉમેદવારો છે તો આ યોજનામાં જોડાયા હતા જેના કારણે જે છે આ જે યોજના છે અસફળ થઈ હતી અને મિત્રો જો આપણે જ્ઞાન સહાયકની વાત કરીએ તો જ્ઞાન સહાયકની અંદર જેટલી જગ્યાઓ ખાલી હતી એના કરતાં ડબલના ફોર્મ તો જ્ઞાન સહાયક યોજનામાં ભરાઈ ગયા હતા બરાબર તો કેવી રીતે જ્ઞાન સહાયક યોજના જે છે અસફળ થવાની હતી એ તમે સમજી શકો છો બરાબર મિત્રો આજે જ્ઞાન સહાયક યોજનાની વાત મેં કરી જે ઓગણીસો સત્તાણુંની અંદર શરૂ થઈ ગુરુ સ્વરૂપે એ અત્યારે બે હજાર ત્રીસમાં કેમ લાગુ પડ્યું છે એનું મુખ્ય કારણ તમે સમજી શકો છો અને તમે જાણો છો બરાબર ને તો મિત્રો આશા રાખો છો તમને માહિતી મળી ગઈ હશે ચોક્કસ કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ કેમ રદ નથી થયો કેમ સફળ થયો છે અને આજે જ્ઞાન સહાયક રૂપે જે પ્રોજેક્ટ જે હતું એ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંની અંદર કેમ રદ થયું હતું તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ જો વિડીયો જે છે તમારા દરેક મિત્રો સુધી શેર કરજો મિત્રો કે જેથી તમને ખબર પડે કે જ્ઞાન સહાયક યોજના જે છે સફળ કેમ થઈ છે એનું મુખ્ય કારણ શું છે તો થેન્ક યુ મિત્રો આભાર